તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે ના કે પછી સુવાવડના લાડુ બનાવવા માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે સાથે આપણે 200 ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લેશું આ કરકરો લોટ તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જશે અને લાડવાનો કે ભાખરીનો લોટ કહેવામાં આવે છે હવે આપણે જેટલો લોટ લીધો છે એટલો જ આપણે ગોળ લેશું મેં અહીંયા લોટ જેટલો જ ગોળ લીધો છે પણ જો તમારે ગોળ થોડો વધારે ઉમેરવો હોય તો વધુ પણ ઉમેરી શકાય બસ્સો ગ્રામ ગોળ લેશું પચાસ ગ્રામ જેટલું ગુંદર લેશું અને સો ગ્રામ જેટલું અથવા તો એક નાની જે આ રીતના સૂકા કોપરાની વાટકી આવે એ લીધી છે અને એને મેં આ રીતે ગ્રેડ કરી લીધું છે આ લાડુમાં આ રીતનું સૂકું નાળિયેરનો જ ઉપયોગ કરવામાં આવે છે સાથે મેં થોડા સુવાદાણા લીધા છે અને સૂટ પીપરી મૂળનો પાવડર લીધો છે તો આ લાડુ બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ છે હવે આપણે લાડુ બનાવવા માટે સૌથી પહેલાં જે ગુંદર લીધો છે એને આપણે મિક્સર જારમાં ભૂકો કરી દઈશું તો ગુંદર અહીંયા મેં પચાસ ગ્રામ જેટલો લીધો છે તમે થોડો વધારે કે ઓછો પણ કરી શકો છો તો ગુંદરનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું ગુંદરનો પાવડર થઈ જાય એટલે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું અને કઢાઈમાં આપણે જે ઘી લીધું છે એ બધું ઉમેરી દઈશું તો હું અત્યારે એક સાથે જ ઘી ઉમેરી દઉં છું એટલે આપણે વચ્ચે પછી ક્યારેય વચ્ચે ઘી ઉમેરવું ના પડે તો ઘી ઉમેર્યા પછી ઘીને એકદમ હલકું એવું આપણે ગરમ થવા દેસું અહીંયા તમે કડાઈ ખાસ ઝાંડા તળિયાવાળી લેજો જેથી આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર લોટને શેકી અને સરસ એવા લાડુ તૈયાર કરી શકીએ તો તમે જુઓ હલકું ઘી ગરમ થઈ ગયું છે તો ગરમ ઘીમાં આપણે લોટ ઉમેરી દઈશું અને એકદમ સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે તો માટે તમારે લોટને ખાસ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર શેકવાનો અને લોટનો કલર એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો આટલો લોટ શેકાતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે તો જ્યારે સરસ લોટ શેકાઈ જશે ત્યારે એ હલકો થઈ જશે લોટમાંથી આપણે ઉમેરેલું બધું ઘી છૂટું પડી જશે અને લોટ શેકાવાની સુગંધ પણ એકદમ સરસ આવશે તો હવે અહીંયા તમે જુઓ લગભગ દસેક મિનિટ જેટલો મેં લોટને શેક્યો છે અને આપણે જે ઘી ઉમેરેલું હતું એ બધું ઘી સરસ ઉપર આવી ગયું છે લોટનો કલર પણ એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જે ગુંદરનો ભૂકો કર્યો છે એને ઉમેરવાનો છે પણ બધો ગુંદરનો ભૂકો એક સાથે નહીં ઉમેરીએ થોડો થોડો ગુંદરનો ભૂકો ઉમેરતા જશું અને ગુંદરને લોટ સાથે સારી રીતે ફ્રાય કરી લેશું આપણો લોટ ગરમ છે અને આપણે ગુંદરનો ભૂકો કરી લીધો છે એટલે એકદમ ફટાફટ ગુંદર તળાઈ જશે પણ ગુંદર સહેજ પણ કાચો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું જો ગુંદર કાચો રહી જશે તો લાડુ ખાવામાં સારા નહીં લાગે તો આ રીતે પહેલાં અડધો ભૂકો ઉમેરી સારી રીતે તળી લેવાનો ગુંદર સરસ ફૂલીને ક્રિસ્પી થઈ જાય પછી જ તમારે બીજો ગુંદર ઉમેરવાનો તમે અહીંયા આખો ગુંદર પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો બધો ગુંદર ફૂલીને ઉપર આવી ગયો છે આ લાડુ બનાવવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ તમારે ગરમ ગરમમાં મિક્સ નથી કરવાનો અહીંયા તમે જુઓ આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો અને ગુંદર પણ સરસ તળાઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને હવે બંધ ગેસની ફ્લેમ પર આપણે બાકીની સામગ્રીઓ ઉમેરી દઈશું તો આપણો લોટ ગરમ છે એની સાથે આપણે પહેલા ડ્રાય ઉમેરી દઈએ જેથી આપણા ડ્રાય ફ્રુટ પણ એકદમ સારી રીતે તળાઈ જાય તો ડ્રાય ફ્રુટમાં અહીંયા મેં ટોટલ અડધો કપ જેટલા ડ્રાય ફ્રુટ લીધા છે જેમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ત્રણ ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના ટુકડા અને આયરનથી ભરપૂર એવી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કિસમિસ લીધી છે અહીંયા તમારે મગજ બી ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો આ રીતે ડ્રાયફ્રૂટને તમે થોડીવાર માટે તળી લેશો ગરમ લોટમાં તો એનો પણ ક્રંચી સ્વાદ લાડુમાં એકદમ સરસ લાગશે હવે આપણે આમાં ટોપરાનું ખમણ ઉમેરવાનું છે અહીંયા મેં જેમ તમને કહ્યું એમ આજે ટોપરાનું ખમણ છે એ તમારે જે સૂકું નાળિયેરનું વાટકો ખમણ આવે એ જ લેવાનું અને એને ખમણીનો ઉપયોગ કરવાનો આ ખમણથી દૂધમાં પણ ખૂબ જ વધારો થાય છે અને પોષણ બાળકને ખૂબ જ મળે છે તો આ રીતે સરસ આપણે ટોપરાના ખમણને મિક્સ કરી દીધું છે હવે આપણે ગેસ બંધ જ રાખ્યો છે અને આ મિશ્રણને મેં જેમ તમને કહ્યું એમ આપણે ગરમ ગરમમાં ગોળ નહીં ઉમેરીએ જો તમે ગરમ મિશ્રણમાં ગોળ ઉમેરી દેશો તો લાડુ કડક અથવા તો ચવડ થઈ જશે એટલે મિશ્રણને ત્રણ ચાર મિનિટ માટે ઠંડુ થવા દેશો કપડું મિશ્રણ લાડુનું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લાડુમાં ઉમેરવા માટેના સુવાદાણાને વાટી લેશું આ રીતના સુવાદાણા તમને કોઈ પણ ગાંધીની કે કરિયાણાની દુકાને એકદમ આસાનીથી મળી જશે સુવાદાણા લાડુમાં ઉમેરવાથી સહેજ પણ ગેસ નથી થતો અને લાડુ ખાસ તમારે આ લાડુમાં સુવાદાણા ઉમેરવાના જ હોય છે તો સુવાદાણાને આ રીતે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો પણ અધકચરા વાટવાના છે ઘણા લોકો અળસીના બી પણ ઉમેરતા હોય છે અને આ લાડુમાં થોડો અજમો પણ ઉમેરતા હોય છે જો તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકાય હવે અહીંયા તમે જુઓ મેં આ રીતે અધકચરા સુવાદાણાને વાટી લીધા છે અને આપણે સુવાદાણા વાટ્યા ત્યાં સુધી આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે લાડુના મિશ્રણમાં બાકીના મસાલા અને સુવાદાણા ઉમેરી દેશું તો આ જે આપણે સુવાદાણા છે એ ઉમેરી દીધા છે અને સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો અને વજનમાં દસ ગ્રામ જેટલો સૂઠનો પાવડર ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન અને વજનમાં દસ ગ્રામ જેટલો ગંઠોડાનો એટલે કે પીપરી મૂળ પાવડર ઉમેરીશું અને સાથે ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈએ હવે અહીંયા આપણે ગોળ ઉમેરી દઈશું આપણું જે લાડુનું મિશ્રણ છે એ એકદમ કમ્પ્લીટ ઠંડુ નથી થયું એટલે આપણો ગોળ એકદમ સારી રીતે ભળી જશે અહીંયા તમે દેશી ગોળ પણ લઈ શકો છો અને જો આ રીતનો કડક ગોળ હોય તો એકદમ ઝીણો સમારીને લેવાનો જેથી ગોળ એકદમ સારી રીતે લાડુના મિશ્રણ સાથે મિક્સ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે હવે તમારે જે પણ સાઇઝનો લાડુ વાળવો હોય એ રીતનો આ મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે લાડુ વાળીને તૈયાર કરી લેવાનો આ રીતે હું અત્યારે વન ફોર્થ કપ કરતાં થોડું વધારે મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે સરસ લાડુને વાળી લઈશ આ લાડુ તમારે ખાસ હળવા હળવા હાથે વાળવાના જેથી લાડુમાં રહેલું ઘી અલગ ના થાય અને આપણો લાડુ જ્યારે સરસ ઠંડો થાય ત્યારે સહેજ પણ કોરો ના થાય તો હળવા હળવા હાથે આ રીતે સરસ આપણે બધા લાડુને વાળી લેશું અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવો મેં આ એક લાડુને બનાવી લીધો છે તો બિલકુલ આ જ રીતે આપણે બધા લાડુને બનાવી લેશું તો અત્યારે જે મેં મેઝરમેન્ટ લીધું એટલા મેઝરમેન્ટથી બારથી પંદર નંગ જેટલા લાડુ તૈયાર થાય છે તો તમારે જે ક્વોન્ટિટીમાં લાડુ બનાવવા હોય એ રીતે તમારે બધા મેઝરમેન્ટને સેટ કરવાનું તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા લાડુને વાળી લીધા છે તો આ જે લાડુ છે એ નવી જે માં હોય એને તમે આપો દરરોજ એક લાડુ તો એને એના શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે કમરના અને જોઈન્ટ પેનના દુખાવામાં પણ એને ખૂબ જ રાહત મળે છે તો અહીંયા આપણા આ ડિલિવરીના લાડુ બિલકુલ તૈયાર છે તમે આ રીતે આ લાડુની રેસિપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ